नौकरी होवी जोईए, घरनू घर होवू जोईए, शहरमां रहेवा माटे मकान होवू जोईए, परिवार नानो ज होवो जोईए अने वधुमां वधु एक ज नणंद होवी जोईए। आ कोई पायथागोरसनो प्रमेय नथी, परंतु आजकाल दीकरानो बाप ज्यारे कन्या जोवा जाय छे त्यारे आवी शरतो राखवामां आवे छे। आवी शरतोने कारणे घणा लोकोने पोताना समाजमां गोठवातुं नथी अने पछी शुं थाय छे तेनी आ कहानी छे। पहला आ फोटो जोई लो, ध्यान थी निहाळजो। तमारा मामा मासीना के आजूबाजू वाला आ युवती ने ओळखता नथी ने? जो आ युवती साथे कोई संबंध हशे तो घर मा हप्ता भरवाना नहीं रहे, माटे गुड लुकिंग अने भरावदार शरीर वाली आ कन्या ने निहाळी लो। तमे एवुं ना विचारता कि अमे स्त्रीनी बेइज्जती करी रह्या छीए, एवुं नथी। आ युवती बहु मोटी माया छे। पोरबंदर पोलीसे तेने झड़पी लीधी छे अने एवुं कहे छे કે મારું નામ તન્નુ દિનેશ પટેલ છે, સાચું ખોટું ભગવાન જાણે અને તેની ફોઈ જાણે, હાલ બધા તેને તન્નુ કહે છે એટલી અમને ખબર છે અને પોરબંદર પોલીસને ખબર છે। તન્નુના કપડાં જોતા લાગે છે કે તે પૈસાદાર છે, પરંતુ તમને ખબર છે આ તન્નુ કેવી રીતે રૂપિયા કમાય છે? કુંવારા યુવકોનું કરી નાખે છે, પછી પૈસા પડાવીને જલસા કરે છે, બસ આજ ધંધો છે। છ મહિનામાં ચાર વખત લગ્ન કરે, છ મહિનામાં ચાર વખત હનીમૂન મનાવે, છ મહિનામાં ચાર વખત કંકુ પગલા પાડે, છ મહિનામાં ચાર વખત દુલ્હન બની વિદાય લે, બસ તન્નુ નવા નવા મુરતિયા શોધતી રહે અને જે પૈસાદાર મળે તેની સાથે લગ્ન કરે। સામેવાળી પાર્ટીને એવું જ લાગે કે હાશ, આપણે સુંદર પત્ની મળી ગઈ। પત્નીને શોભે તેવી તમામ વાતો કરે છે, પુત્રવધુની જેમ ઘૂંઘટ અને લાજમાં પણ માને। તેની ચાલ અને તેની વાત જોઈને શરૂઆતમાં સામેવાળાને એવું જ લાગે કે આપણી સોમનાથની માનતા ફળી ગઈ। બસ ચાર પાંચ દિવસમાં સારા જાય અને પછી તન્નુ જે ખેલ કરે તેવી દુનિયામાં કોઈ ફિલ્મ બની નથી। કેવી રીતે તન્નુ પટેલની ધરપકડ થઈ, આ ઘટના પાછળ એક આખી કહાની છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા છે નિલેશભાઈ રૈયારેલા, તે પોરબંદરમાં રહે છે અને ફ્રૂટનો સારો એવો ધંધો કરે છે। નિલેશભાઈએ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાને બદલે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો। નિલેશભાઈનો ભેટો માળિયાહાટી ખાતે રહેતા અશરફ નામના શખ્સ સાથે થયો હતો અને તેણે હિંમતનગર ખાતે રહેલા અશોક વિસાભાઈ દરજી નામના શખ્સનો પરિચય કરાવ્યો હતો અને યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી 1.5 લાખ રૂપિયાની રકમ માંગી હતી। આ રકમ આપ્યા બાદ યુવક યુવતીએ ફોટા ઉપરથી એકબીજાની પસંદગી કરી હતી અને હરખભેર બંને એકબીજાના ઘરે પણ ગયા હતા અને ત્યારબાદ યુવક યુવતીએ 4 માર્ચના રોજ લગ્ન બાબતે નોટરી સમક્ષ લગ્ન કર્યા હતા। એ વખતે નિલેશભાઈ રૈયારેલાએ 1.5 લાખની રકમ અશોક દરજીને આપી હતી અને 8,000ની રકમ માળિયાહાટીનાના અશરફ નામના શખ્સને આપ્યા હતા। બાદમાં નિલેશના લગ્ન તન્નુ પટેલ સાથે થયા હતા। નિલેશભાઈને એવું હતું કે સુખથી સંસાર વસાવીશું, તેને ખબર નથી કે આ તન્નુ બહુ મોટી માયા છે અને એક સાથે પત્ની બનીને રાતવાસો કરી આવી છે। અગ્નિની સાક્ષીએ સોગંદ લીધા, લગ્નનું ફોટો સેશન કર્યું, સગાવાલાને જાણ કરી। નિલેશભાઈએ આવા તો અનેક ખર્ચા કર્યા, પરંતુ પત્ની 3 દિવસ ઘરે રહી 1.5 લાખ તન્નુના બાપને આપ્યા। નિલેશભાઈને એવું હતું કે હવે તમામ સમસ્યા સમાપ્ત થઈ, પરંતુ 3 દિવસ તન્નુ તેના ઘરે રહી। 4થા દિવસે એવું કહ્યું કે મારા કાકા ગુજરી ગયા છે, માટે હું હિંમતનગર જાઉં છું। તન્નુ હિંમતનગર ગઈ અને દેશમાં લોકડાઉન ચાલુ થયું। નિલેશભાઈ તેને બહુ ફોન કર્યા, ઘરે આવી જવાની વાત કરી,
परंतु आ तो लूटेरी दुल्हन क्यारे पाछी ना आवी, न क्यारे मिस यू नो मैसेज आव्यो। अंते निलेशभाई ने एहसास थयो कि हूँ जेने पत्नी मानतो हतो ते लूटेरी दुल्हन छे, मारू करीने जती रही। निलेशभाई ये नक्की कर्यो आ लग्ने लग्ने कुवारी कन्या ने जेल ना सड़िया पाछड़ धकेली देवानो प्लान कर्यो। तेना माटे निलेशभाई ये शुं कर्यो, तेना माटे तमारे बीजो भाग जोवो पड़शे, माटे तमे क्यांय न जता। तेजस पटेल, पोरबंदर। गुजरात मां बधु मळे छे परंतु कन्या मळती नथी। लग्न करवा छे, परणवू छे, उम्र थई गई छे, पैसा पण छे, वृद्ध माता पिता राह जोईने स्वधाम पहुंची जाए तेवी तैयारीमां छे, पण कोई कन्या देवा तैयार नथी। खेतर छे, वाड़ी छे, बळद छे, गाड़ू छे, गाममां मकान पण छे अने सीममां मकान छे, बे बैंकमां खाता छे अने खातामां पाछा रूपिया पण छे, पण रूपिया वापरनारी कन्या नथी। કેટલાક ગુજરાતીઓની ચિંતા છે અને ચિંતાને ઘણા લોકોએ ધંધો બનાવ્યો છે, ત્યારે શું છે આ ધંધાની કહાની, આવો જોઈએ। આ છે કહાનીનો બીજો ભાગ। હવે તન્નુ કેવી રીતે ઝડપાય છે તેની આ કહાની છે। નિલેશભાઈએ એક પ્લાન કર્યો, लूटेरी दुल्हन ने झड़पी पाड़वा माटे नवो खेल। फरी अशरफ नु संपर्क कर्यो। निलेशभाईए तेना मासीना दीकराने तैयार कर्यो। तेने एवुं कह्युं के तू माळिया हाटीना जा, त्यां अशरफ नामनो एक शख्स रहे छे, तेनो संपर्क कर। संदीप माळियाना अशरफ ने मळ्यो अने मारे लग्न करवा छे, जो कोई कन्या होय तो जणावो। बादमां अशरफे फरी ते स्टोरी रिपीट करी हिम्मतनगरना अशोक दर्जीने मिळाव्यो અને તન્નુ સાથે લગ્નની તૈયારી કરી। અહીં પોરબંદરમાં નિલેશભાઈએ પૂરો મામલો પોલીસને જણાવ્યો હતો। વેરાવળ ખાતે તન્નુ અને સંદીપ બનાવટી લગ્ન કરવાના હતા, ત્યાં અચાનક પોરબંદર પોલીસ અને નિલેશભાઈ પહોંચી ગયા। લૂંટેરી દુલ્હનને રંગે હાથે ઝડપી લીધી। પાંચ શખ્સ ની ધરપકડ, તન્નુ ની તમન્ના અધૂરી। ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ લૂંટેરી દુલ્હન રંગે હાથે ઝડપાઈ છે અને તેની સાથે જોવા મળતો આ છે તેનો મળતિયો। આ તમામ શખ્સો સાથે મળીને કુંવારા લોકોને ટાર્ગેટ કરતા અને લગ્નનું નામ આપી લાખો રૂપિયા પડાવતા હતા। પોરબંદર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી જેલના સળિયા ગણતા કરી દીધા। તન્નુ પટેલ, અશોક વિસા દરજી, અલ્પા ચેતન બારોટ, અશરફ ડાયાભાઈ સહિતના પાંચ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી છે। આ તમામ આરોપીઓનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે। ત્યારબાદ પોલીસ આ પાંચેય આરોપીઓની પૂછપરછ કરશે, જેમાં કેટલા લોકોને લગ્નની લાલચ આપી અને છેતરપિંડી કરી છે તેની ચોંકાવનારી વિગત બહાર આવશે। આટવડીને લાવતા પૂછપરછ કરતા આટવડીની જે પુત્ર છે મુજબ તે લગ્નની લાલચમાં ફૂસ લાવી અને પૈસા પડાવી છેતરપિંડી કરનાર ગેંગોએ એ ગેંગની વિરુદ્ધ આજે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને કમલાબાગ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એમાં ટોટલ હાલ ત્રણ આરોપીઓની અટકાયત થનાર છે અને બીજા જે બે આરોપી છે એને શોધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતમાં અનેક જ્ઞાતિમાં કન્યાની અછત છે, પૈસે ટકે સુખી છે, ઘરનું ઘર છે, કરોડોની જમીન છે, ફરવા માટે ગાડીઓ છે, પણ ઘર સંભાળનાર પુત્ર વધુ નથી। કન્યાની અછતને કારણે અનેક પરિવાર પૈસા દઈને પણ કન્યાની ખરીદી કરે છે, પરંતુ આવી ઘટનામાં મોટે ભાગે લૂંટારી દુલ્હન હોય છે, પાંચ દસ દિવસ રહે છે, બાદમાં બુચ્છ મારીને જતી રહે છે। માટે અજાણ્યા લોકો સાથે વિવાહિત સંબંધ બાંધતા પહેલા એક વખત ચોક્કસથી વિચાર કરજો, કારણ કે લગ્ન ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી। માટે જે પણ નિર્ણય કરો તે વિચારીને કરજો, લગ્નની લાલચમાં લૂંટાઈ ન જતા।
तेजस पटेल, वी टीवी न्यूज, पोरबंदर।